सूरत साइबर क्राइम पुलिस की कामगिरी सामने आ रही है। सूरत साइबर क्राइम पुलिस द्वारा ज्योतिष ना नामे छेतरपिंडी करनार सामे मोटी कार्यवाही कराई। सूरत साइबर क्राइम पुलिस ज्योतिष ना नामे षड्यंत्र करनार कॉल सेंटर नो पर्दो फाश कर दीधो छे। जे कॉल सेंटर में ज्योतिष की आड़ में लोग छेतरी रहा था। सूरत शहर में पुलिस द्वारा ज्योतिष की आड़ में गुजराती ने खंखेरता कॉल सेंटर पर रेड पड़वामां आवी। ज्योतिष की आड़ में गुजराती ने छेतरता था। गुरुकुल ज्योतिष नाम की संस्था उभी करी आंतरराज्य टोळकी आधेड़ ने विना व्याजे लोन आपवानुं कही 32.40 लाख रूपया उपाड़ दीधा। टोळकी पास थी साइबर क्राइमे 15.19 लाख रकम की फ्रीज कर दीधी है। आरोपी टेलिकॉलर नु काम करे छे अने लोन नी लालच आपी लोकोने फसावतो हतो। चार्जनो पगार 12000 रूपया छे अने कमीशन 4000 मळतो हतो। मुख्य त्रण साक्षीतो फरार छे जेनी हकीकतो घणी बहार आवी शके तेम पण छे। टोळकीए हरियाणा वडोदरामां पण छेतरपिंडी आचरी छे। छेतरपिंडीनो आग करोड़ोमां होवાની આશંકાઓ પણ સેવાઈ રહી છે। જે પકડાયેલ છે તે આરોપીનું નામ મિન્ટુ ચંદેશ્વર રાય, અભિષેક દેવપૂજન રાય, અજિત હરેન્દ્ર પ્રસાદ, વિપુલ પુરેન્દ્ર પાંડે પણ છે। આ તમામ એફ બ્લોક વૈશાળી સેક્ટર 3 ગાઝિયાબાદ યુપીના રહેવાસી છે। સુરત સાયબર પોલીસ સ્ટેશનને પણ એક તપાસ આપવામાં આવી, જેમાં ફરિયાદી બ્રજ કિશોર દાસને એક અજાણ્યા નંબરેથી ફોન આવેલો અને ફોનમાં તેઓએ વગર વ્યાજની લોભાવણી લાલચ આપીને લોન આપવાની વાત કરેલી, જે અનુસંધાને જે ફરિયાદી હતા તેમની પાસેથી અલગ અલગ 2018 થી આજ દિન સુધીમાં 32.40 લાખ રૂપિયા જે તે ફ્રોડસ્ટરે પોતાના ખાતામાં નખાવેલા, જેમાં આ ગુના અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને તપાસ કરતા જે કોલ સેન્ટર દિલ્હીમાં મળી આવ્યું, જેમાં 4 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને સાથે સાથે 15.19 લાખનું એક જે ફિક્સ ડિપોઝિટ છે તે પણ ફિક્સ ફ્રીઝ કરવામાં આવી છે। સર, કયા પ્રકારની એમઓ હતી ને કઈ રીતે આ આખી ગેંગ ઓપરેટ કરતી હતી, લોકોને છેતરતી કઈ રીતે હતી? સામાન્ય રીતે એક અલગ ડેટાબેઝમાંથી આ લોકો ફોન નંબર ભેગા કરે છે અને જે ફરિયાદી હોય છે તેઓનો સંપર્ક કરવામાં આવે છે અને સંપર્ક કરીને તેઓને લાલચ આપવામાં આવે છે કે 0% વ્યાજમાં તેઓને લોન આપવામાં આવશે। જે પર્ટિક્યુલર આ ક્રાઇમમાં 50 લાખની લોન આપવાની વાત કરેલી અને લાલચ આપીને બેંક મેનેજરને પૈસા આપવા તથા અલગ અલગ ચાર્જિસના ભાગરૂપે અમુક પૈસાઓ તેઓ પોતાના બેંક એકાઉન્ટમાં નખાવડાવતા હતા અને જણાવતા હતા કે જ્યારે લોન પાસ થશે ત્યારે સાથે સાથે જે તમે ચાર્જ અત્યારે ચૂકવો છો તે પણ સાથે સાથે જમા થઈ જશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।